गुड मॉर्निंग स्टूडेंट। तो आज आपणे भणवाना छे धोरण 11 साइंस चैप्टर नंबर 2 नी अंदर आवता पारिमाणिक सूत्रो एकमो पारिमाणिक सूत्र ने आधारित नीट अने जेई नी अंदर 100% प्रश्न पूछाय छे। तो चैप्टर नंबर 2 पारिमाणिक सूत्रो ने आधारित लगता जे प्रश्नो जे छे ई भाग 1 आपणे लास्ट लेक्चर मां जोयो हतो। आज आपणे भाग 2 जोवो छे। भाग एक ने अंदर अपने पारिमाणिक सूत्र ने आधारित कोई समीकरण आपेला हो तो समीकरण ने अंदर आवती कोई अज्ञात भौतिक राशि छे तो આવી અજ્ઞાત ભૌતિક રાશિનો પારિમાણિક સૂત્ર કેવી રીતે મેળવવું એ આપણે જોયા હતા। એમાંથી મેં 3-4 જે છે ખાલી રિવિઝન માટે લીધેલા છે। તો p = α / β e - α z / k θ છે। तो तुमने हम कीधु छे के अही z जे छे ए अंतर छे k बोल्ट्ज़मैन अचळांक छे अने थीटा जे छे ए तापमान छे। बराबर छे आउ कहेवाय छे थीटा तापमान आयु छे। तो बीटा नु पारिमाणिक सूत्र मेळवो तो बीटा नु पारिमाणिक सूत्र मेळवो तो आपणे आ जोई गया કે આવા એક્ઝામ્પલ જો પૂછાય તો આની અંદર જો e ની ઘાત છે એટલે કે જો તમને આપેલા સમીકરણમાં ની અંદર log આવતું હોય એટલે કે log x આવતું હોય પછી તો કે ટ્રિગોનોમેટ્રી ફંક્શન sin x આવતું હોય sin cos z cos x tan cot કોઈ પણ અને ત્રીજી જે છે એ e ની ઘાત આવતું તો અહીં આવા ત્રણેય કેસ ની અંદર આજે x જે છે એટલે log ની કિંમત sin નો ખૂણો અને e ની ઘાત બરાબર 1 લેવો આવું આપણે લાસ્ટ લેક્ચરમાં ભણ્યા હતા। તો આને અનુસંધાને હવે અહીંયા e ની ઘાત કેટલી છે કે α z બરાબર ના છેદમાં k θ બરાબર 1 લઈ લો। એમાંથી જો α ને કરતા બનાવીએ તો 1 ના છે સોરી k θ ઉપર જશે k θ ના છેદમાં શું થઈ જશે તો કે z અને આપણે સમીકરણ 1 કહીએ આપણે બીટા જોઈએ છે શું જોઈએ છે બીટા પછી એક બીજું ગણાતા આપણે કે માની લો b બરાબર v0t + 1/2 at² આવું કંઈક છે કે જ્યારે સમીકરણ જે છે એ બે પદો સરવાળામાં જોડેલા હોય ત્યારે શું કરવાનું તો કે આને આની સાથે કમ્પેર કરો સરખામણી કરો આને આની સાથે સરખામણી કરો। જે લોકો એ લેક્ચર 1 નથી જોયો ભાગ 1 નથી જોયો એટલા માટે સમજાવું છું તો એના અનુસંધાને આને આની સાથે કમ્પેર કરો તો આ પહેલો સ્ટેપ થઈ ગયો। બીજું સ્ટેપ આને આને સાથે કમ્પેર કરો એટલે p બરાબર શું થાય આલ્ફા ના છેદમાં બીટા આપણે જોઈએ છે બીટા તો બીટા ને કરતા બનાવો તો બીટા બરાબર શું થાય આલ્ફા ના છેદમાં p પરંતુ સમીકરણ 1 પરથી સમીકરણ 1 માં જો છે ને આ વસ્તુ આપણે આલ્ફા ની જગ્યાએ લખીએ તો બીટા બરાબર શું થાય તો કે k થીટા ડિવાઇડેડ બાય z તો p તો છે જ તો એનો મતલબ કે આ b નો ફોર્મ્યુલા મળી ગયો। હવે શું કરવાનું તો કે આમાં બધા પારિમાણિક સૂત્ર મૂકી તો બીટા બરાબર કે બોલ્ટ્ઝમેન અચળાંકનું પારિમાણિક સૂત્ર યાદ હોવું જોઈએ m1 n2 t - 2 k - 1 થીટા થીટા એટલે તાપમાન તાપમાનનું પારિમાણિક સૂત્ર શું થાય k1 z અંતર છે એટલે l1 અને p જે છે એ દબાણ આપેલું છે દબાણનું પારિમાણિક સૂત્ર શું થાય m1 l - 1 t - 2 કે તમને પહેલા જ કીધું હતું કે આ સૂત્ર આધારિત દાખલા સોલ્વ કરવા માટે પારિમાણિક સૂત્રો તમને યાદ હોવા જરૂરી છે જો યાદ હશે તો જ સોલ્વ થશે નહીતર સોલ્વ થશે તો હવે બીટા બરાબર ફાઇનલ લખી તો m1 m2 કેન્સલ m0 l જો કેટલા છે અહીંયા l m એક જ હતો l તો ઉપર 2 નીચે ઉપર l નથી નીચે માઇનસ પણ અને હજી છે માઇનસ માઇનસ પ્લસ તો લો જે t ની વાત કરીએ તો t ઉપર -2 છે તો t કેન્સલ ચલો આ t કેન્સલ
चलो t लखन जरूर बदल t रेस टू 0 k ની વાત કરીએ તો k -1 અને તો ફાઇનલી બીટા બરાબર શું મળશે m0 કેન્સલ i k કેન્સલ એટલે ખાલી l2 મળે બીટા બરાબર શું મળશે ઓન્લી l2 તો આ રીતના એક્ઝામ્પલ j ની અંદર નીટ ની અંદર પૂછાતા હોય છે થોડી પ્રેક્ટિસ કરશો તો આવડી જશે જો તમે આપણો લાઈવ નીટ જે નો લાઈવ ક્લાસ બે નથી ગયો પહેલો ભાગ નથી ગયો તો જોઈ લેશો તો તમને આ રહેલા ફટાફટ સમજી જશો એક બીજો એક્ઝામ્પલ આપ્યું છે સાદો એક્ઝામ્પલ છે કે ભાઈ ઊર્જા u બરાબર તમને આપ્યું છે a રૂટ x ના છેદમાં x પ્લસ b અને પ્લસ c આવું આપ્યું છે તો એક ના છેદમાં a b c મેળવો તમને એક અસાઇનમેન્ટ લાસ્ટ લેક્ચરમાં જોડ્યું હતું કદાચ તમે જોયું હશે ડાઉનલોડ કર્યું હશે તો અહીં જો બધા સરવાળામાં છે કન્ફ્યુઝ કરવા માટે માત્ર તમને કૌંસ આપે છે કન્ફ્યુઝ કરવા માટે તો આને હું લખાય કે u બરાબર a રૂટ x ના છેદમાં x પ્લસ b પ્લસ તો નિયમ નંબર 2 કે જ્યારે તમારા સમીકરણમાં એક કરતા વધારે પદ સરવાળા કે બાદબાકીમાં જોડાયેલા હોય ત્યારે શું કરશો સૂત્રના કર્તાને મારા પરથી સરખામણી કરો એટલે આને આની હારે સરખામણી કરો આને આની હારે સરખામણી કરો આને આની હારે સરખામણી કરો તો u બરાબર શું લખે કાય a રૂટ x ના છેદમાં x u બરાબર શું લખે કાય b u બરાબર શું લખે કાય c રેડી હવે આપણે જોઈએ છે એક ના છેદમાં a b c તો b મળી ગયો c મળી ગયો a જોઈએ છે તો a ને કરતા બનાવો તો પહેલી વાત સમજો કે x ને હું લખી કે રૂટ x ઇન્ટુ રૂટ x બરાબર રૂટ x હું ગુણા રૂટ x કરો એટલે શું મળે x તો u બરાબર a રૂટ x એમ નામ લખ્યું છે આને આપણે રૂટ x મલ્ટીપ્લાય રૂટ x લખી એટલે આ કે કેન્સલ તો વેજ્યુ હું આપણે a ને કરતા પણ a જોઈએ છે ને તો અમે ગુણાકાર u ઇન્ટુ રૂટ x તો જો a મળી ગયો છે b પણ મળી ગયો છે અને c પણ મળી ગયો છે તમારે જોઈએ છે તો કે આપણે જોઈએ છે 1 ના છેદમાં a b c તો a બરાબર શું લખો તો કે u રૂટ x ચલો b બરાબર શું લખો u અને c બરાબર શું થાય u તો ફાઇનલી આખું પદ કેવું થશે u નો ઘન અને રૂટ x તો આના આમાં હવે પારિમાણિક સૂત્ર મૂકવાના રહ્યા ચલો પારિમાણિક સૂત્ર પણ મૂકીને બતાવું તમને કેમ મળશે u એટલે કે ઊર્જા ઊર્જાનું પારિમાણિક સૂત્ર m1 l2 t - 2 નો ઘન યાદ હોવું જોઈએ x s એટલે લંબાઈ પણ વર્ગમૂળ છે તો વર્ગમૂળમાં શું લખાય રેસ ટુ 1 બાય તો આને સોલ્વ કરીએ આપણે 3 1 3 3 2 4 6 3 2 4 - 6 અને l રેસ ટુ 1 બાય 2 હજી સોલ્વ કરીએ m3 6 6 2 4 12 એટલે કે 13 ડિવાઇડેડ બાય 13 ના છેદમાં 2 અને t - 6 આ બધા ઉપર જવા દઈએ પ્લસ હોય માઇનસ થઈ જાય માઇનસ હોય એ પ્લસ થઈ જાય તો m રેસ ટુ માઇનસ 3 l રેસ ટુ માઇનસ 3 બાય 2 અને t 6 આ તમારો ફાઇનલ આન્સર આવી શકે પણ નિયમ યાદ હશે યુ કેન સોલ્વ ઇટ પછી તો ખાલી કેલ્ક્યુલેશન જ છે કાઈ નથી પણ આ નિયમ તમને યાદ હોવો જોઈએ નિયમ નંબર 2 હતો ઇક્વેશન માં થોડું રિવિઝન કરાવું છું પાર્ટ 1 નો રિવિઝન ચાલે છે f બરાબર a રૂટ x પ્લસ b સ્ક્વેર આવું છું f બરાબર a રૂટ x પ્લસ b સ્ક્વેર તમારે જોઈએ છે a ના છેદમાં b મેળવો જ્યાં f ઉપર છે x અંતર છે t સમી છે આ નિયમ નંબર 2 કે જ્યારે એક કરતા વધારે પદો સરવાળા બાદબાકીમાં જોડાયેલા હોય ત્યારે કરતા જે આપેલો હોય એને પહેલા હારે કમ્પેર કરો બીજા હારે કમ્પેર કરો તો m બરાબર a રૂટ x અને m બરાબર b t સ્ક્વેર આપણે જોઈએ છે એના છેદમાં b માં a માં કરતા બનાવો m / રૂટ x અને b ને કરતા બનાવો m / t સ્ક્વેર હવે તો કે જે જોઈએ છે વેલ્યુ મૂકી તો a બરાબર શું લ્યો તો m / રૂટ x છેદમાં લખો અને ઊંધીનો કરી લખી નાખે તો t સ્ક્વેર ઉપર આવે f નીચે આવે f f કેન્સલ એટલે વેલ્યુ t સ્ક્વેર ના છેદમાં રૂટ x આનું પારિમાણિક સૂત્ર ટાઈમ નું પારિમાણિક સૂત્ર શું થાય m0 l0 t1 રેસ ટુ 2
આનું પરિમાણ છે તો લંબાઈ નું m0 l1 t0 રેસ્ટ નું 1 બાય 2 તો ફાઇનલી ઉપર લખીએ t2 અને ઉપર જવા દઈએ l માઈનસ r તો આ રીતે તમે a ડિવાઇડેડ બાય b અથવા તો a મલ્ટીપ્લાય b આ રીતે તમે સોલ્વ કરી શકો આ માત્ર રિવિઝન છો ગયા વખત નું p બરાબર a cos dt px plus c sin dt આવો એક આ અને તમને હું કીધું છે કે d ના છેદમાં b મેળવો એટલે d અહીંયા છે અને b અહીંયા છે તો નિયમ નંબર 3 કે જો તમારા સમીકરણ ની અંદર sin cos sec cosec અથવા તો ટ્રિગોનોમેટ્રિક ફંક્શન આવતા હોય તો આવા ટ્રિગોનોમેટ્રી ફંક્શન ની પાછળ આ જે લખ્યો ને ખૂણો કહેવાય તો ખૂણા બરાબર 1 લેવો નિયમ નંબર 3 તો ખૂણા બરાબર 1 એટલે આની બરાબર 1 લેજો bx બરાબર 1 લેતા ખૂણા બરાબર 1 એટલે dt બરાબર 1 લેતા તો b ને કરતા બનાવો 1 ના છેદ માં x d ને કરતા બનાવો 1 ના છેદ માં t આપણે જોઈએ છે હું તો કે d ના છેદ માં t તો t શું છે તો કે 1 upon t લખને d અને છેદમાં ઉમે છેદનો છેદ એટલે x ના છેદમાં 1 તો આનું પરિમાણ સૂત્ર l1 આનું પરિમાણ સૂત્ર t1 તો ફાઇનલ શું લખે t1 ઉપર t 1 તો આ રીતે તમે l1 t 1 લખી છે ને એકદમ ઈઝી જો તમે છે મજા આવ્યો l1 t 1 તો આ ચારે એક્ઝામ્પલ જે છે એ ગયા લેક્ચરના ગયા લાઈવ લેક્ચરના રિવિઝન પેટર્ન લીધા હવે ટાઈપ નંબર 2 આજનો મેઈન ટોપિક જે છે એ આપણે ચર્ચા કરી તો ટાઈપ નંબર 2 જે છે એ શું છે તો કે પરિમાણિક સૂત્ર ની મદદથી એક ત્રણ અથવા તો ઓછી ભૌતિક રાશિ સોરી ત્રણ ની ચાર રાખી ચાર અથવા તો ચાર કરતા ઓછી ભૌતિક રાશિઓનું સમીકરણ મેળવો તો સંબંધ સૂત્ર મેળવો બરાબર છે એટલે હું સમજાવું કે તમને એવું કીધું હોય કે દાખલો લઈએ કે સાદા લોલકમાં સાદા લોલકમાં લોલક નો આવર્ત કાળ જોજો બરાબર આ થોડું ડિટેલમાં ભણીએ કારણ કે હમણાં જે ભણીએ થોડા સ્પીડમાં ભણીએ કેમ ઓલરેડી ભણી ગયા હતા રિવિઝન હતું સાદા લોલકમાં લોલકનો આવર્ત કાળ એટલે સાદું લોલક જે છે ને આ પ્રમાણે હોય આ રીતે ઓસિલેટ કરતું બરાબર આ રીતે ઓસિલેટ કરતું આને શું કહેવાય ધોળીની લંબાઈ કહેવાય આનું વજન નીચે જતો એટલે આનું દળ એમ માની લો લોલકનું દળ એમ છે અને આ ગુરુત્વ પ્રવેગ માટ અમારતું એટલે જી તો આપણે લખી સાદા લોલકમાં લોલકનો આવર્ત કાળ એ લોલકની દોરીની લંબાઈ લોલકની દોરીની લંબાઈ લોલકનું લોલકનું દળ તથા ગુરુત્વ પ્રવેગ પર આધારિત છે તો બધી જ ભૌતિક રાશિઓ ને સાંકળતો સંબંધ સૂત્ર મેળવો સંબંધ સૂત્ર મેળવો આવો પ્રશ્ન તમે એનસીઆરટી ની અંદર અથવા તો તમારી ટેક્સ્ટબુકમાં જોયો જ હશે બરાબર છે પણ ફરી એક વાર તમને રિવાઇઝ કરાવું તમને પેટર્ન સમજાવું છું કેવા એક્ઝામ્પલ પૂછા હોય એટલે કે શું હોય આધારિત હોય જોજો લોલકમાં લોલકનો આવર્તકાળ એ લોલકની દોરી લંબાઈ લોલકનું દળ ગુરુત્વ પગ પર આધારિત છે ડિપેન્ડ ઇંગ્લિશમાં શું કહેવાય ડિપેન્ડ તો કોણ પર ડિપેન્ડ છે જો પહેલા તો કોના ઉપર ડિપેન્ડ છે કે આવર્તકાળ ડિપેન્ડ છે કે આવર્તકાળ ટી કોના પર આધારિત છે તો કે લોલકની દોરી લંબાઈ એટલે લંબાઈ પર આધારિત છે લોલકનું દળ એટલે દળ ઉપર આધારિત છે અને ગુરુત્વ પ્રવેગ એટલે કે જી ઉપર આધારિત છે આ જે રકમ જે છે ને એ રકમમાંથી મેં લખ્યું કે આવર્તકાળ એલ ઉપર આધારિત છે એમ ઉપર આધારિત છે અને જી ઉપર આધારિત છે એલ એમ અને જી ઉપર આધારિત છે આવું લખી મારું હવે તો હવેનું સંબંધ સૂત્ર મેળવવું છે સંબંધ સૂત્ર તો ખબર નથી કે એલ ની કેટલી ઘાત મળે એમ ની કેટલી ઘાત હોય જી ની ઘાત કેટલી હોય વી ડોન્ટ
આપણે કોઈ ખબર નથી તો આપણે શું કરવું પડે કે ખબર નથી માની લો એ ઘાત હોય બી ઘાત હોય સી ધારી લીધી કે માની લો એલ ની એ ઘાત હોય ધારી લો એલ ની એ ઘાત હશે એમ ની બી ઘાત હશે અને સી ની જી ની સી ઘાત હોય તો આપણે એ બી સી મેળવવાના છે તો અહીંયા લખીએ બંને બાજુ એક સમ તમે વ્યવસ્થિત સમજશો તો આના જેવા દરેક એક્ઝામ્પલ તમને આવશે બરાબર તો બંને બાજુ પારિમાણિક સૂત્ર લેતા તો આવર્તરાનું પારિમાણિક સૂત્ર શું થાય m0 l0 t1 લંબાઈનું શું થાય m0 l1 t0 ની ઉપર 1 ઘાત દળનું શું થાય ગુણાકાર m1 l0 t0 ની ઉપર 2 ઘાત પર ગુરુત્વ ઘણા લોકો વિચાર કરે ગુરુત્વ પ્રયોગ એટલે શું તો યાદ રાખો ગુરુત્વ પ્રવેગ એટલે પ્રવેગ જ તે પ્રવેગ નું પારિમાણિક સૂત્ર શું થાય m0 l1 t - 2 m0 l1 t - 2 ની ઉપર સીધા ચલો અહીંયા ફિઝિક્સ પૂરું થઈ ગયું ફિઝિક્સ પૂરું હવે મેથેમેટિક્સ શરૂ ચલો મેથેમેટિક્સ ની અંદર આધાર અને ઘાતાંક જે છે જો તમને બરાબર આવડતા હોય જો પહેલા a નો ગુણાકાર 0 સાથે એટલે 0 1 નો ગુણાકાર a સાથે એટલે a 0 નો ગુણાકાર a સાથે એટલે 0 b નો ગુણાકાર a સાથે એટલે b 0 નો ગુણાકાર b સાથે એટલે 0 અને 0 નો ગુણાકાર b સાથે એટલે 0 0 નો ગુણાકાર c સાથે એટલે 0 1 નો ગુણાકાર c સાથે એટલે c અને t નો ગુણાકાર માઈનસ 2 નો ગુણાકાર c સાથે એટલે માઈનસ 2 હવે જો આધાર સરખા હોય અને વચ્ચે ગુણાકાર હોય તો ઘાતનો સરવાળો થાય એવું ભણી ગયા આધાર સરખા વચ્ચે ગુણાકાર ઘાતનો સરવાળો તો આધાર આ આધાર ને આધાર તો m 0 વત્તા b પ્લસ 0 ચલો l ની લખીએ તો m આપણે કાને લખી આવે l l l તો l ની ઘાત b વત્તા 0 પ્લસ c t ની વાત કરીએ તો t t t તો 0 પ્લસ 0 માઈનસ 2c તો હવે જોશો m0 l0 ને t1 હવે તો આ બાજુ m છે આ બાજુ m છે આ બાજુ l આ બાજુ l આ બાજુ t આ બાજુ t એટલે આપણે શું કરો m ને સરખા હોય આ બે સરખા હોય m રેસ ટુ 0 m રેસ ટુ b આ મારા ફેરિયા એવી રીતે l રેસ ટુ l એટલે સરખા હોય l રેસ ટુ 0 l રેસ ટુ a પ્લસ c t ને સરખા હોય t રેસ ટુ 1 t રેસ ટુ 1 t રેસ ટુ માઇનસ 2 c m એમ ને સરખા હોય LL ને સરખા હોય TT ને વચ્ચે ઇઝ ઇક્વલ ટુ છે ખાલી સરખા હોય તો હવે જો આધાર સરખા હોય વચ્ચે ઇઝ ઇક્વલ ટુ હોય તો ઘાત ની સરખામણી થાય b બરાબર 0 આધાર સરખા વચ્ચે ઇઝ ઇક્વલ ટુ તો ઘાત ની સરખામણી a પ્લસ c બરાબર 0 આધાર સરખા વચ્ચે ઇઝ ઇક્વલ ટુ તો ઘાત ની સરખામણી 1 ના બરાબર માઇનસ આમાંથી c ને કરતા બનાવો તો b માઇનસ b નીચે જાય માઇનસ 1 બાય આ c ની કિંમત અહીંયા મૂકી દઈએ a પ્લસ c ની જગ્યાએ આપણે માઇનસ હાફ મૂકીએ બરાબર 0 તો a બરાબર આને આ બાજુ લઈ જઈએ તો શું થાય પ્લસ તો આપણે ને a આપણે જોઈએ હતા a b અને c જોઈતા હતા તો a b અને c મળી ગયા હવે આ ત્રણે કિંમત જે છે એ જો અમાં મૂકવામાં આવે તો t ચલે છે l a m b અને g c તો t ચલે છે l ચલો l ની ઉપર 1 બાય 2 ઘાત કારણ કે a છે ને m ની ઉપર b 0 મળ્યું અને g માઇનસ 1 બાય 2 તો t ચલે છે આવું લખીએ કે l ની ઉપર લખો માઇનસ છે છેદમાં જવા દે તો t ચલે છે વર્ગમૂળ ની અંદર l ના છેદમાં g આવું સમીકરણ બનાવી શકાય કે t ચલે છે વર્ગમૂળ ની અંદર l ના છેદમાં g એટલે આપણે એક સંબંધ સૂત્ર મેળવ્યું પછી અહીંયા જો પ્રેક્ટિકલી રીતે આને આપણે કે સલંગ દૂર કરીએ તો l / g લખીએ પણ એ લખવાનું કે પ્રેક્ટિકલી રીતે k ની વેલ્યુ વેર દેશે પારિમાણિક સૂત્રથી મેળવે નથી તો પછી આપણે 2 pi અંડરરૂટ l / g લખી શકાય પછી આ જરૂર નથી આપણે અહીંયા ઊંધી જોઈએ બરાબર નીટ જે અહીંયા સુધી જો આની કઈ જરૂરિયાત નથી ક્લિયર ચલો તો આ એક્ઝામ્પલ જે છે બરાબર સમજો કે તમને એક ભૌતિક રાશિ આપી છે એ એક ભૌતિક રાશિ બાકીની ત્રણ ભૌતિક રાશિઓ સાથે આધારિત છે એક ભૌતિક રાશિ બીજી ત્રણ જો ચાર ન હોઈ શકે ચાર હોય
तो आंसर मेळवी शकाय नाही समजाणू के ने चार होय तो आंसर ना मळे कारण के हम ए बी सी डी इक्वेशन मोटा थी जाय आणि सॉल्व करू कॉम्प्लेक्स थी जाय એટલે એક ભૌતિક રાશિ અન્ય ત્રણ ભૌતિક ત્રણ કે તેથી ઓછી એક ભૌતિક રાશિ ત્રણ કે ત્રણ થી ઓછી ભૌતિક રાશિ ઉપર આધારિત હોય તો તેમની વચ્ચે સંબંધ મેળવતું સૂત્ર મેળવવું હોય તો આ રીતે મેળવી શકાય होमवर्क के अंदर बहुत वन टाइम लखू જોઈએ જો સારું લાગે તો એ બહુ સરસ છે પરંતુ લખવું જોઈએ તો આના માટે એક સમ જે છે મે અસાઇનમેન્ટ જે છે અસાઇનમેન્ટ માંથી લીધેલ છે નેવમો સમ છે તમે હોમવર્ક માં પણ ટ્રાય કરી શકો આમાં લખ્યું છે કે નદીના વહેણ गुरुत्व प्रवेग पर आधारित तो m चले से खाली जगह आओ भाई पूछ बराबर से आ तुमने जे नीट में पूछायलो हो तो जावे तो अनानो तो हूं करू जो ये जो जी काय करवानो नहीं ऊपर को ले लो a b c परिमाण सूत्र को m1 a0 e0 v वेग नो सूत्र m0 l1 t minus 1 ઘનતા m1 l - 3 t 0 અને d દાત અને ગુરુત્વ પ્રવેગ m0 l - t - 2 રેસ ટુ c પરિમાણીય સૂત્ર આવવા જ નથી છે વેગ m0 l - t - 1 ઘનતા m1 l - 3 t 0 અને ગુરુત્વ પ્રવેગ એટલે કે પ્રવેગ m0 l - t - 2 તો હવે આગળ લઈએ એનો ગુણાકાર 0 સાથે એસ 0 a minus a mb minus 3b 0 same 0 lc 2 minus 2c તો હવે m m m જો જોઈએ એટલે 0 plus b plus 0 એટલે ખાલી b a minus 3b લખતા જાવ a minus 3b plus c a minus a 0 minus 2c આ બાજુ તો કે આ બાજુ કોઈ ફેરફાર નહીં ઉતારતું જવાનું છે હવે એમ એમ ને કમ્પેર કરો આધાર સરખા છે એટલે આપણે સ્ટેપ કાપી નાખીએ b બરાબર 1 પછી l l ને કમ્પેર કરો એટલે 0 બરાબર શું લખાય a 3b c ચલો ત્યારબાદ t ને કમ્પેર કરો તો 0 બરાબર અથવા તો પહેલા આ લખો તો વાંધો નહીં a 2c બરાબર 0 ઓકે તો આ રીતે પ્રશ્ન આવ્યો જો તમને તમને b ડાયરેક્ટ મળી ગયું છે તો હવે તમે આ સમીકરણને સોલ્વ કરવા પડે b ની કિંમત અહીંયા મૂકો એટલે b ની કિંમત અહીંયા મૂકો એટલે 0 બરાબર a માઈનસ 3 ઓફ 1 પ્લસ c માઈનસ તમને આ બાજુ લઈ જાવ 3 બરાબર a પ્લસ c એક આ સમીકરણ મળ્યું અને ઓલરેડી આપણી પાસે આમાંથી માઈનસ જો કોમન કાઢીએ આપણે તો a પ્લસ 2c બરાબર 0 માઇનસ ને આ બાજુ જોવા દે તો a + 2c બરાબર શું થાય તો આપણી પાસે બે સમીકરણ છે a + c a + c જો તો આમને a + 2c બરાબર 0 એમ નામ લખી નાખી માઇનસ કરી અને આ સમીકરણ લખી લોગ લિમિટ છે બીજું કંઈ નથી હો 10 10 લોગ લિમિટ આ બે સમીકરણમાં a નો લોગ થશે a એકેન્સ 2c - c એટલે c એ તઈ નતાઓ ભૂલી ગયા આપણે અહીંયા આગળ શું થતું શું થશે માઇનસ a plus 2c बराबर 0 અને a plus c બરાબર કો તો 3 તો a કેન્સલ 2c માંથી c જાય એટલે c બરાબર માઈનસ 1 હવે તમારે a જોઈતો હોય તો અહીંયા વેલ્યુ મૂકો કે a plus 2 c ની જગ્યાએ હું લખવાનું માઈનસ 1 બરાબર 0 તો a 3 2 ને માઈનસ 6 માઈનસ 6 આ બાજુ જાય a બરાબર શું ને 6 તો a b c ત્રણે વસ્તુ મળી ગઈ છે કિંમત મૂકી દીધી ઉપર તો m ચાલે છે b
એવું મળે તમને 6 ઘાત ઘનતા હું મળે તમને ઘનતા ઉપર b ઘાત છે b એટલે 1 અને g શું મળે તો કે g ની ઉપર c એટલે માઈનસ 3 ચલો તો આ તમારો આન્સર થઈ ગયો તો આ રીતે તમે આન્સર મેળવી શકો થોડું લાંબું છે નો ડાઉટ બરાબર છે થોડું લાંબું છે પણ રોકડા માર્ક મળે એવું છે થોડું ધ્યાન રાખજો કેલ્ક્યુલેશન ની અંદર તો એકદમ રોકડા માર્ક મળે એવું છે જોઈ લો આપણ આપણે જે આગળ ક્લાસમાં ભણ્યા એના જેવું છે કે નદીની અંદર તરતા પથ્થરનું દળ કોના ઉપર આધાર રાખે તો કે વેગ ઉપર પાણીની ઘનતા ઉપર અને ગુરુત્વાકર્ષણ ઉપર એટલે જ્યારે કોઈ ભૌતિક રાશિ અન્ય ભૌતિક રાશિ ઉપર આધારિત હોય તો આ બધી જ ભૌતિક રાશિનું પારિમાણિક સૂત્ર કેવી રીતે મેળવાય એ મેં તમને સમજાવ્યું હવે એના પછી સમજીએ એના પછી જે છે ટાઈપ નંબર 2 ની અંદર જેવું છે કે જો બીજી કોઈ ત્રણ એટલે કે મૂળભૂત રાશિ નથી એવી ભૌતિક રાશિ બીજી કોઈ ત્રણ ભૌતિક રાશિઓને મૂળભૂત ભૌતિક રાશિ તરીકે પસંદ કરવામાં આવે અને તે પરથી અન્ય ભૌતિક રાશિ નું પારિમાણિક સૂત્ર મેળવો આવો પ્રશ્ન છે જો બધા જોજો બરાબર ખ્યાલ આવો કેવો પ્રશ્ન છે કે બીજી કોઈ તમને ખબર છે મૂળભૂત ભૌતિક રાશિઓ કઈ છે મૂળભૂત ભૌતિક રાશિઓ કઈ કઈ છે તો કે ભાઈ દળ લંબાઈ સમય બરાબર છે વિદ્યુત પ્રવાહ એમ્બિયન તાપમાન કેન્ડેલા મોલ ઘણી બધી પણ આ એસઆઈ સિસ્ટમ ઇન્ટરનેશનલ પ્રમાણે મૂળભૂત ભૌતિક રાશિઓ હતી પણ હવે હું કરવાનું તો કે બીજી કોઈ અન્ય ભૌતિક રાશિઓ જે છે એને આપણે શું લઈ લઈએ બીજી કોઈ ત્રણ ભૌતિક રાશિને મૂળભૂત ભૌતિક યાદ રાખજો મૂળભૂત ભૌતિક રાશિ તરીકે પસંદ કરવામાં આવે અને એના ઉપરથી બીજી કોઈ અન્ય ભૌતિક રાશિનું પારિમાણિક આપણે સૂત્ર મેળવવું હોય તો કેમ મેળવ બરાબર તો એના માટેનો એક એક્ઝામ્પલ લઈએ ચલો આવો એક ક્વેશ્ચન અહીંયા લખીએ કે જો ક્વેશ્ચન છે જો બળ પ્રવેગ અને સમય ને મૂળભૂત ભૌતિક રાશિ તરીકે પસંદ કરીને ઊર્જાનું પારિમાણિક સૂત્ર મેળવો ઊર્જાનું પારિમાણિક સૂત્ર મેળવો આવો પ્રશ્ન છે ઊર્જાનું પારિમાણિક સૂત્ર મેળવો આના આની હારે આધાર ખાવલે ખબર પડે તમને અને આપણે શું કર્યું આ ત્રણ ભૌતિક રાશિ ને એટલે કે બીજી કોઈ ત્રણ ભૌતિક રાશિ કેવી લઈ લીધી મૂળભૂત ભૌતિક રાશિ લઈ લીધી આ પસંદ કરી લીધી એના ઉપરથી અન્ય ભૌતિક રાશિ કઈ છે તો કે ઊર્જાનું પારિમાણિક સૂત્ર મેળવવું છે તમને ખબર છે ઊર્જાનું પારિમાણિક સૂત્ર જે છે એ બાય ડિફોલ્ટ કેટલું છે m1 m2 t 2 પણ એ કોના અનુસંધાને કે જ્યારે દળ લંબાઈ અને સમયને મૂળભૂત રાશિ તરીકે લઈએ ત્યારે અને માત્ર ત્યારે તો હવે આ દાખલામાં કેમ કરવું જોઈએ બરાબર જોશો થોડીક ઇંક પૂરી લઈ લીધી ચલો આજે છે ને પારિમાણિક સૂત્રને આધારિત બધા પ્રશ્નો પૂરા થઈ જશે 100% પારિમાણિક સૂત્રને આધારિત પ્રશ્નો પૂછાતા જ હોય છે તો હવે જોઈએ આને સોલ્વ કેમ કરવું હવે બરાબર યાદ રાખો જે ભૌતિક રાશિને આપણે પારિમાણિક સૂત્ર જોઈએ છે એટલે કે ઊર્જા એટલે u એને ચલનમાં લખવાનું જે પારિમાણિક જે ભૌતિક રાશિ જે ફિઝિકલ ક્વોન્ટિટીનું પારિમાણિક સૂત્ર આપણે જોઈએ છે
એને પહેલા આપણે u ચલન છે જેને મૂળભૂત ભૌતિક રાશિ પસંદ કરી છે એને ચલન લેવા બદલ આપણે બળ પ્રવેગ અને સંવેગ બળ પ્રવેગ અને સંવેગ ના કટા કટા લેવા પડે સમજણ કરી બરાબર સમજો જે મૂળભૂત ભૌતિક રાશિ આપણે જોઈ મૂળભૂત ભૌતિક રાશિ તરીકે લીધા છે એને તમારે જમણી બાજુ લખવાનું છે અને જે મેળવવાનું છે એને ડાબી બાજુ લખવાનું છે એટલે આગળનું જે દાખલો હતો ને આધારિત હોય એના જેવું જ થઈ ગયું હવે કઈ કરવાનું નથી જેના જેવી રીતે કરતા હતા સેમ ટુ સેમ કરો કે ભાઈ યુ એમ વન એલ ટુ ટી માઇનસ ટુ આના ઉપર એ ગાતો બી ગાતો સી ગાતો તો બળ તો હું હતા એમ વન એલ ટુ સોરી બળ હું હતા એમ વન એલ વન ટી માઇનસ ટુ ની ઉપર એ ગાતો પ્રવેગ પ્રવેગ જોજો બરાબર પ્રવેગ છે ને એમ ઝીરો એલ વન ટી માઇનસ ટુ ની બી ગાતો અને સમય એમ ઝીરો એલ ઝીરો ટી વન ની સી ગાતો ચલો તો આ તે છે તો જોઈએ m1 l2 t - 2 m ના હવે એનો ગુણાકાર કરો m a l a t - 2 a m0 l b t - 2 b તો ગુણાકાર કર્યો છે બીજું કાઈ નથી બીનો ગુણાકાર જેનો સાથે બીનો ગુણાકાર x સાથે બીનો ગુણાકાર - 2 સાથે m0 l0 t - t - 2 c તો m1 l2 t - હવે જો આધાર એમ આધાર લઈ લઈએ તો એ પછી કઈ છે જે આનો રેડિયો એલ એલ લઈ લઈએ તો એલ 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 બરાબર જોવા બહુ ઉતાવળ નહીં કરવાનું આ એ પ્લસ બી પછી કઈ નથી આલો એલ કાઢી નાખો હવે સી ની વાત કરીએ એટલે ટી ની વાત કરીએ ટી માઇનસ ટુ એ માઇનસ ટુ બી અને પ્લસ સી તો હવે એમ ને હરખાવો એટલે આધાર હરખાવો a બરાબર 1 a પ્લસ b બરાબર 2 અને માઇનસ 2a માઇનસ 2b પ્લસ c બરાબર માઇનસ 2 તો તમે જો a બરાબર 1 તો ડાયરેક્ટ મળી ગયું a ની કિંમત અહીંયા મૂકો 1 વત્તા 2 બરાબર 2 એક બાદ કરો 2 માંથી 1 જશે તો a અને b બંને મળી ગયા આ બંનેની કિંમત અહીંયા મૂકો માઇનસ 2 1 2 1 પ્લસ c બરાબર માઇનસ 2 તો માઇનસ 2 માઇનસ 2 માઇનસ 4 ઈ આ બાજુ જશે માઇનસ 2 હતું પ્લસ 4 એટલે c બરાબર શું મળી ગયું બસ જે જોઈ તું તે મળી ગયું a બરાબર 1 b બરાબર 1 c બરાબર આ રીતે તમે સોલ્વ કરી શકો આ તો થોડી લાંબી પ્રોસેસર થઈ ગઈ થોડું તમને અને શોર્ટમાં કેમ સમજાય જો શોર્ટ માં કરું છું અહીંયા સમજાવું તમને કે માની લો તમને આ ઇક્વેશન સોલ્વ કરતા નથી આવડતું કાઈ ચિંતા તો આપણી પાસે બીજો ઓપ્શન છે બીજો ઓપ્શન શું હોઈ શકે તો કે બીજો ઓપ્શન જે છે ઓપ્શન જે તમને ઓપ્શન આપે એ બી સી ડી એને ચેક કરો કેવી રીતે સમજાવું તમને આ દાખલો કરી આપણે કે તમને ઓપ્શન આવ્યા છે એ એફ એ સ્ક્વેર ટી બી ઓપ્શન આવ્યો છે એફ એ ઉર્જા નું પરિમાણ સૂત્ર તમને યાદ હોય એમ વન એલ ટુ ટી માઇનસ ટુ આવી જાય તો જોઈએ ચેક કરીએ એફ એ ટી પર m1 l1 t - 2 પ્રવેગ m0 l0 સોરી l1 t - 2 અને સમય સમય છે ને સમય નો t અહીંયા સ્ક્વેર છે ને માઇનસ લખ્યું છે આ પ્લસ છે તો માઇનસ તો કેન્સલ શું રહેશે t - 2 તો તમે જોવાનું શું આ ઉર્જા નું સૂત્ર છે તો હા ઉર્જા સૂત્ર શું થાય m1 l2 t - 2 તો આપણો આન્સર છે પણ આમાં તકલીફ શું પડે કે લંબાઈ ચાર ધારો આપણે ચેક કરીને મળી ગઈ તો ઠીક છે નહીતર આપણે બધા જ ઓપ્શન સોલ્વ કરવા પડે એટલે આ સોલ્વ કર્યું આ નથી મળતું આ ટ્રાય કરો નથી મળતું આ ટ્રાય કરો તો આ મળે તો આપણે આ રીતે ત્રણ વખત સોલ્વ કરવું પડશે પણ આના કરતા તો હેલ જ પડે સમજે એટલું સોલ્વ કરવા કરતા આ તમને થોડું ઈઝી પડી શકે રેડી હજી થોડા એક્ઝામ્પલ લઈએ આના
how I question gati urja? Gati urja, veg, ane samay. Murmuta, potika, rasi tarike. પસંદ કરવામાં આવે તો પૃષ્ઠતાણ પૃષ્ઠતાણનું પારિમાણિક સૂત્ર મેળવો. તો પૃષ્ઠતાણનું પારિમાણિક સૂત્ર તમને યાદ હોવું જોઈએ. પૃષ્ઠતાણ જે છે એનું પારિમાણિક સૂત્ર M1L0T-2 થાય, યાદ હોવું જોઈએ. તો તમે બે રીતે કરી શકો, આને તમે ઓપ્શન થી પણ સોલ્વ કરી શકો. સર એન્ડ ટ્રાય કરીએ. મેં ટ્રાય નથી કરો, આ લાઈવ ક્લાસ ગ્લોબલ છે ને, આ તો ટ્યુશન ક્લાસ નથી, એટલે હવે ટ્રાય નથી કરો, હું ટ્રાય કરી નાખું તમને. ગતિ, ઉર્જા, વેગ અને સમય, બરાબર છે? તો આને તમે ઓપ્શન થી પણ સોલ્વ કરી શકો. તો પહેલા આપણે લાંબી ટ્રાય કરીએ. પૃષ્ઠતાણ એટલે ટી ચલે છે, ગતિ ઉર્જા કે બી અને ટી એ બી સી કિંમત મૂકી. પૃષ્ઠતાણ એટલે શું થાય? M1L0T-2 બરાબર કે ગતિ ઉર્જા, ઉર્જા છે M1L2T-2 વેગ M0L1T-2 અને સમય એટલે M0L0T-c. તો હવે આગળ લખી M1L0T-2 ગુણાકાર કરો MA L2A T-2 અંગૂઠો રાખવો જરૂરી છે, નહીતર ભૂલ પડે. 0 L B T માઇનસ B મલ્ટીપ્લાય M 0 L 0 T C. આધાર સરખા હોય M M M તો A પ્લસ 0 પ્લસ 0 L 2A 2A પ્લસ B પ્લસ 0 લખવાની જરૂર નથી, માઇનસ 2A માઇનસ B અને પ્લસ C. તો M બોન L 0 T માઇનસ M M ને સરખા હોય તો આધાર A બરાબર 1, L એટલે સરખાવો 2A પ્લસ B બરાબર 0, T D ને સરખાવો માઇનસ 2A માઇનસ B પ્લસ C બરાબર માઇનસ. તો A ની કિંમત અહીંયા મૂકો તો 2 ને આ બાજુ લઈ જાઓ તો B બરાબર શું થાય? માઇનસ 2. A અને B બંને ની કિંમત અહીંયા મૂકો, A ની કિંમત 1 અને B ની કિંમત માઇનસ 2 પ્લસ C બરાબર માઇનસ 2. તો માઇનસ 2 માઇનસ માઇનસ પ્લસ 2 પ્લસ C બરાબર માઇનસ 2. તો હવે કેન્સલ થઈ ગયો, તો C બરાબર શું મળે? માઇનસ. તો એનો મતલબ કે T ચલે શકે હું બોલું તો કે K એની ઉપર 1 ઘાત લખવાની જરૂર નથી, પછી B એના ઉપર માઇનસ 2 ઘાત અને C એટલે કે T એના ઉપર પણ માઇનસ 2 ઘાત, આવું કંઈક મળે. તો ઓપ્શન તમે ચેક કરી શકો, ઓપ્શન ની અંદર આવું કંઈક તમને જોવા મળી શકે. રેડી? તો ચલો ઓપ્શન ની રીતે પણ કંઈક જોઈએ. ઓપ્શન જે છે એ તમને આવું આ ક્વેશ્ચન કે b માઇનસ 2 t માઇનસ 2 જઈ તો ઈચ્છો ને આપણે ઊંધી રીતે કરીએ. આ ઓપ્શન છે બરાબર, ઓપ્શન કેવા ક્વેશ્ચન તમને ઓપ્શન આપ્યો છે c. આમાં વેલ્યુ મૂકી ગતિ ઉર્જા M1L2T-2 ગુણાકાર વેલોસિટી M0L1T-1 રેસ્ટ ટુ 2 માઇનસ 2 અને સમય એટલે T1 રેસ્ટ ટુ માઇનસ 2. તો ફાઇનલી શું થાય? M1L2T-2 ગુણાકાર કરો 0 L માઇનસ 2 T માઇનસ માઇનસ પ્લસ 2 અને T માઇનસ 2. તો M1 આ બે કેન્સલ થઈ ગયા એટલે L 0 અને T જે છે આ બે કેન્સલ થઈ ગયા. ભાઈ ધ્યાન તો જોજો, આ પૃષ્ઠતાણ જ છે, પૃષ્ઠતાણ જ છે. તો તમે કાં તો આ રીતે સોલ્વ કરી શકો અથવા તો આ રીતે સોલ્વ કરી શકો, પણ આમાં તમારે ઓપ્શન સોલ્વ કરવા પડશે. દરેક ઓપ્શન જે છે એ તમારે સોલ્વ કરવો પડશે. ઈચ એન્ડ એવરી ઓપ્શન યુ કેન સોલ્વ, બધા ઓપ્શન જ્યારે સોલ્વ કરશો તો જ આ થશે, નહીતર નહીં થશે. ચલો રેડી? એટલે બધા ઓપ્શન સોલ્વ કરવા પડે, થોડો સ્પીડ રાખો તો થઈ શકે. તો આ પારિમાણિક સૂત્રને આધારિત એક્ઝામ્પલ આપણે બની રહ્યા છે. ચલો તો એક કામ કરીએ, પછી એક જ એક્ઝામ્પલ લઈએ, તમને એનું મજા આવે.
જોઈએ અહીંયા લખ્યું છે બળ લંબાઈ અને સમય બળ લંબાઈ અને સમય ને મૂળભૂત એકમ લેવાના છે મૂળભૂત એકમ લો અને મેળવવું છે દળ દળ મેળવવું થોડું શોર્ટમાં લખ્યું છે દળની પરિમાણિક રાશિ મેળવવી છે તો લખવાનું કે ભાઈ દળ અથવા તો અહીંયા લખી એમ દળની જગ્યાએ એમ ચલે છે બળ લંબાઈ અને સમય એટલે એ બી અને સી એમ વન એ ઝીરો ટી ઝીરો બળ એટલે શું થાય એમ વન એલ વન ટી માઇનસ ટુ એકાદ લંબાઈ એટલે એલ વન જ લખું ડાયરેક્ટ ટી વન માઇનસ ટુ સી થોડું સ્પીડ વન એ એલ એ ટી માઇનસ ટુ એ એલ બી ટી સી ચલો એમ એક જ છે એમ એ એલ બે છે એ પ્લસ બી ટી બે છે માઇનસ ટુ એ પ્લસ સી તો આવી સ્પીડ આવી જોઈએ પછી શરૂઆતમાં તમને બે એક્ઝામ્પલ સમજાય હાવ ધીરે ધીરે સમજાય હવે આધાર સરખા એ બરાબર શું થાય એક પછી એલ એલ એ પ્લસ બી બરાબર શું થાય ઝીરો અને ટી ટી સરખાવો માઇનસ ટુ એ પ્લસ બી બરાબર શું થાય ઝીરો તો એની કિંમત અહીંયા મૂકો વન પ્લસ બી બરાબર ઝીરો તો બી ને કરતા બનાવો શું થાય માઇનસ વન એ ને બી એની કિંમત અહીંયા મૂકો ટુ એની જગ્યાએ વન પ્લસ સી બરાબર ઝીરો માઇનસ ટુ ને આ બાજુ લાવો સી ઇઝ ઇક્વલ ટુ શું થશે તો જો આની અંદર થોડીક સ્પીડ વધારશો તો તમે આને 20 સેકન્ડ કે પછી વધીને 30-35 સેકન્ડની અંદર આવા એક્ઝામ્પલ સોલ્વ કરી શકો આવા એક્ઝામ્પલ જેઈઈ ની અંદર 100% પૂછે છે 100% પૂછે છે બરાબર છે યાદ રાખજો મેં તમને અસાઇનમેન્ટ જે છે એ કયા લેક્ચરની નીચે જોઈન્ટ કરેલું છે ગૂગલ ડ્રાઈવની અંદર ડાઉનલોડ કરી અને પૂરેપૂરું મટીરિયલ જે છે એ સોલ્વ કરવા વિનંતી જેનાથી તમે વધારે ને વધારે એક્ઝામ્પલ જે છે સોલ્વ કરી શકો ચલો તો હવે એના પછી આપણે હજી એક નમો છે હજી એક પ્રેક્ટિસ કરીએ આ છે એમ કૃતિ નથી બળ લંબાઈ ચલો એ તો આપણે આવી ગણી બળ લંબાઈ ચલો બાકીના ઘણા બધા સમ જે છે તમે બળ લંબાઈ અને દળ બળ લંબાઈ અને ઘનતા ઓકે બળ લંબાઈ અને ઘનતા ચલો તમે ટ્રાય કરો બળ લંબાઈ અને ઘનતા ને મૂળભૂત ભૌતિક રાશિ લેવી છે મૂળભૂત ભૌતિક રાશિ તરીકે પસંદ કરવાની છે અને તમારે જોઈએ છે બળ લંબાઈ અને સમય સોરી સમય છે તમારે જોઈએ છે ઘનતા મેળવો બળ લંબાઈ તમારે જોઈએ છે ઘનતા ઘનતા મેળવવા બળ લંબાઈ અને સમય જો મૂળભૂત ભૌતિક રાશિ તરીકે હોય તો તમે સમય મેળવો ટ્રાય કરો ચિંતા નહીં કરો થોડું ટ્રાય કરો આવડશે ડોન્ટ વરી અને ખરેખર જો આ લેક્ચર તમને ગમ્યો હોય બરાબર છે બધું જ ડિટેલમાં મેં તમને સમજાવ્યું બરાબર છે ઘણા બધા એક્ઝામ્પલ પણ લીધા જો ગમ્યો હોય તો તમે ચેનલને સબસ્ક્રાઇબ કરો જેનાથી બાકીના વિડીયો જે છે હજી આપણે નીટના જ્યાં સુધી 24 તારીખ સુધી ન આવે ત્યાં સુધી નીટ અને જેઈના ક્લાસ આ રીતે બધા ચેપ્ટર વાઇઝ શરૂ થશે તો સબસ્ક્રાઇબ કરો અને સાથે સાથે લાઈક પણ કરો તો ચલો હું સોલ્વ કરી નાખું બળ ઘનતા એટલે ઘનતા એટલે રો રો ચલે છે એફ લંબાઈ એલ ટી સમય એ બી સી ઘનતા પરિમાણિક સૂત્ર એમ 1 એલ માઇનસ 3 ટી 0 બળ એમ 1 એલ 1 ટી માઇનસ 2 રેસ 2 એ લંબાઈ એલ 1 રેસ 2 બી સમય ટી 1 રેસ 2 સી તો એમ એ એલ એ ટી માઇનસ 2 એ એલ બી ટી સી તમારે શરૂઆતમાં એટલી ઝડપ કરવાની જરૂરિયાત નથી હો તો m a l l a plus b t minus 2 a plus c તો હવે m ને લખાવો a બરાબર 1 b ને લખાવો a plus b બરાબર minus 3 minus 2 a plus c t t ને લખાવો બરાબર 0 એની કિંમત અહીંયા મૂકો 1 plus b બરાબર minus 3 b બરાબર minus 3 minus 2 b બરાબર minus 4 એ એની કિંમત મૂકો 1 plus c બરાબર 0 તો c બરાબર કેટલી સેકન્ડ થઈ ગણો 20 થી 25 સેકન્ડ થશે
પણ આના માટે પારિમાણિક સૂત્રો એકદમ કડકડાટા હોવા જોઈએ. લંબાઈ l1, ટાઈમ t1, દળ m1, એરિયા l2, ઘનતા સોરી કદ l3, ઘનતા m1 l l-3, t0 વેગ m0 l1 t-1, પ્રવેગ m0 l1 t-2, બળ m1 l1 t-2, ઊર્જા m1 l2 t-2, વેગમાન m1 l1 t-1. આ રીતે પાવર m1 l2 t-2, પ્રેશર m1 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 m-1 t-2. જેવી રીતે હું વિધિન 1 સેકન્ડ 2 સેકન્ડમાં બોલી શકું છું કોઈ પણ પારિમાણિક સૂત્ર, એ રીતે જો તમને આવડતા હોય તો તમને ફિઝિક્સ ની અંદર બેઝ તમારો પાવરફુલ થશે અને બાકી આખા ફિઝિક્સ ની અંદર આ જ પકડાય છે પારિમાણિક સૂત્ર. પારિમાણિક સૂત્ર ટૂંકમાં ભૌતિક રાશિ છે. ફિઝિક્સ એટલે હું તો કે આખા ભૌતિક રાશિ થી પકડાય. ભૌતિક રાશિ એમના એકમો અને પારિમાણિક સૂત્ર આવડવા જરૂરી છે. તો ઘણા બધા આપણે સમ લીધા. આજે આપણે આ પારિમાણિક સૂત્ર આધારિત નીટ અને જેઈ ના પ્રશ્નો જે છે 11 સાયન્સ ચેપ્ટર નંબર 2 ના પૂર્ણ કરીએ છીએ. આજે આ વિડિયોની સાથે હમણાં હું ફરીથી એક પીડીએફ જે છે અસાઇનમેન્ટ જે છે એ લિંક કરી આપું છું. તમે ડાઉનલોડ કરી અને એમને ફરીથી જોશો બરાબર અને આખો અસાઇનમેન્ટ સોલ્વ કરશો. હજી ચેપ્ટર નંબર 2 પૂર્ણ નથી થયો, માત્ર આપણે ચેપ્ટર નંબર 2 નો એક ટોપિક પૂરો કર્યો, પારિમાણિક સૂત્ર આધારિત દાખલાઓ ગણો બરાબર. આ બે ટોપિક બે લેક્ચર ની અંદર આપણે એક ટોપિક પૂરો કર્યો. હવે આના પછી ચેપ્ટર નંબર 2 ની 11 સાયન્સ ચેપ્ટર નંબર 2 ની અંદર અત્યારે બીજા ટોપિક જે છે અન્ય ટોપિક જે છે એ આપણે લેશું. હવે આપણે લગભગ આજે શનિવાર છે ને રવિવાર, સોમવારે લેક્ચર હશે. સોમવારે સવારે 10 થી 11 લેક્ચર હશે. ચલો થેન્ક યુ. આજે આપણે એટલો લેક્ચર રાખીએ. કોઈને કઈ પ્રશ્નો હોય તો પૂછી શકે છે. અને બાકીના મિત્રો જે લોકો ક્લાસમાં હતા નથી, બાકીના અન્ય મિત્રો જે છે એમને પણ આ ક્લાસની માહિતી આપશો તો બધા જે છે લોકડાઉનની વચ્ચે ઘરે રહીને અભ્યાસ કરી શકે, સુરક્ષિત રહીને ઘરે રહીને અભ્યાસ કરી શકે અને આ લેક્ચર જે છે મહત્તમ લાભ લઈ શકે. ચલો થેન્ક યુ.